ગીતા દીદી, તમને મેળા માં મળવું કેટલું સારું લાગે છે. મેં હવે ડિજિટલ સાધનો વિશે ખરેખર ઘણું બધું શીખી લીધું છે. રોહન, આભાર. તમને મદદ કરવામાં મને આનંદ આવશે. હું જાણું છું કે આ દિવસોમાં ઇન્ટરનેટ ખૂબ જ ઉપયોગી છે. હું ઈચ્છું છું કે તમે થોડો સમય ફાળવો અને મને ઇન્ટરનેટ વિશે વધુ શીખવો. હા, ચાલો મને જોવા દો. અરે હા, હું આવતીકાલે નવરી છું. હું ચોક્કસ તારા ઘરે આવીશ અને તને ઇન્ટરનેટ વિશે શીખવીશ. અદ્ભુત, તમે કેટલા બધા ઉદાર છો. હું આવતીકાલે ઘરે તમારી રાહ જોઈશ. ભલે, ત્યારે કાલે મળીએ. હાય દીદી, મહેરબાની કરીને અંદર આવો. તમે મારા ઘરે આવ્યા તેથી હું ખૂબ જ ખુશ થયો છું. દીદી, તમે કહ્યું હતું કે આજકાલ ઇન્ટરનેટ મોટા ભાગે બધે જ વાપરવામાં આવે છે અને તે જીવનને વધુ સરળ બનાવી શકે છે. શું તમે મને ઇન્ટરનેટ વિશે હવે કહી શકો છો? ચોક્કસ રોહન, હું અહીંયા આજે તમને મદદ કરવા માટે છું. પહેલા ચાલો મને સમજાવવા દો કે ઇન્ટરનેટ શું છે. ઇન્ટરનેટ એ કમ્પ્યુટરનું વૈશ્વિક જોડાણ છે કે જે દુનિયાભરના લાખો કમ્પ્યુટરોને એકબીજા સાથે જોડે છે. ઇન્ટરનેટ લોકોને આખી દુનિયાભરના લોકોને સંદેશ વ્યવહાર કરવા દે છે અને માહિતી તેમજ ડેટાનું આદાન પ્રદાન કરવા દે છે. ઇન્ટરનેટ મારફતે તમે કોઈ પણ માહિતી અથવા સંદેશ દુનિયાના કોઈ પણ ભાગમાં સેકન્ડોમાં મોકલી શકો છો. ચાલો આપણે ઇન્ટરનેટના કેટલાક ઉપયોગો વિશે શીખીએ. જુદા જુદા ક્ષેત્રોમાં ઇન્ટરનેટના ઘણા બધા ઉપયોગો છે. તેમાંના કેટલાક છે, સંદેશા વ્યવહારની બાબતમાં ઇલેક્ટ્રોનિક મેલ દ્વારા સંદેશાઓ મોકલવા અને મેળવવા માટે ઇન્ટરનેટ વાપરવામાં આવે છે. ઇન્ટરનેટ વિવિધ વિભાગો અને ક્ષેત્રોમાં ઉપલબ્ધ નોકરી સંબંધી માહિતી મેળવવામાં મદદ કરે છે. લોકો સારી નોકરીઓ માટે તેમના રિઝ્યુમને ઓનલાઈન પ્રગટ કરી શકે છે. દુનિયાભરના પુસ્તકો અને અન્ય અભ્યાસ સામગ્રીને ઇન્ટરનેટ મારફતે સરળતાથી શોધી શકાય છે. તાજેતરના એન્સાયક્લોપીડિયા ઓનલાઈન ઉપલબ્ધ છે. સ્વાસ્થ્ય અને દવાના ક્ષેત્રોમાં ઇન્ટરનેટ ઘણી બધી માહિતી પૂરી પાડે છે. લોકો વિવિધ રોગો વિશે માહિતી મેળવી શકે છે અને મદદ મેળવી શકે છે. વિવિધ પર્યટક સ્થળો વિશે માહિતી એકઠી કરવા માટે વ્યક્તિ ઇન્ટરનેટ વાપરી શકે છે. તેનો ઉપયોગ હોલિડે ટૂર્સ, હોટલ્સ, ટ્રેન્સ અને ફ્લાઇટ્સ બુક કરવા માટે વાપરવામાં આવે છે. દીદી, આપણે આપણા કોમ્પ્યુટરમાં ઇન્ટરનેટ કેવી રીતે મેળવી શકીએ છીએ? ઇન્ટરનેટ સાથે જોડાવા માટે તમારે કેટલાક સાધનો અને નેટવર્ક સેવા પૂરી પાડનારાઓની જરૂર હશે. ઇન્ટરનેટ સાથે જોડાવા માટેની આ કેટલીક રીતો છે. ડાયલ અપ કનેક્શન, ઇન્ટિગ્રેટેડ સર્વિસીસ ડિજિટલ નેટવર્ક, સીધો જ ઇન્ટરનેટનો વપરાશ, ડિજિટલ સબસ્ક્રાઇબર લાઇન. ડાયલ અપ જોડાણ ઇન્ટરનેટ સાથે જોડાવા માટે ટેલિફોન લાઇન વાપરે છે, કોમ્પ્યુટર મોડેમ વાપરે છે અને તેની સાથે હોમ ફોન લાઇનને જોડે છે. ઇન્ટરનેટ સેવા પૂરી પાડનારા મોડેમ સાથે કોલ કરવામાં આવે છે અને ઇન્ટરનેટનો વપરાશ સક્ષમ બનાવવા માટે લિંક બનાવવામાં આવે છે. ઇન્ટરનેટ સાથે જોડાવાની આ પહેલી રીત છે. ઇન્ટિગ્રેટેડ સર્વિસીસ ડિજિટલ નેટવર્ક, ISDN. ISDN ડાયલ અપ કરવા માટે તેવું જ છે, પરંતુ ડિજિટલ ફોન લાઇન મારફતે જોડાણ પ્રદાન કરે છે. તે ઇન્ટરનેટ અને ફોનનો ઉપયોગ એક જ સમયે કરવા દે છે. આ નેટવર્કને વાપરવા માટે તમારે એક બહાય મોડમની જરૂર છે. ISDN વાઇડ બેન્ડ સહિત ડિજિટલ ટ્રાન્સમિશન પબ્લિક ટેલિફોન નેટવર્ક ઉપર પૂરું પાડે છે. તેનો અર્થ એમ કે એક જ સમયે વધુ ડેટા મોકલી શકાય છે. ડાયરેક્ટ જોડાણમાં ઇન્ટરનેટ અથવા અન્ય નેટવર્ક ઉપર રીડાયલિંગ અને લોગિંગ ઓન કરવાની જરૂર રહેતી નથી. સેવાઓ માટે સ્ટેબલ બેન્ડની ઉપલબ્ધતા અને નજીકની સતત લેટન્સીની ખાતરી આપવામાં આવે છે, જે લક્ષણોને જાહેર પ્લેટફોર્મ ઉપર ખાતરી આપવામાં આવતી નથી. DSL અથવા બ્રોડબેન્ડ, તે ઊંચી ઝડપ ધરાવતી ઇન્ટરનેટ સેવા છે, જેવી કે કેબલ ઇન્ટરનેટ. DSL ટેકનોલોજી ઇન્ટરનેટ અને ટેલિફોન સેવા પૂરી પાડે છે કે જેથી ગ્રાહક ફોન ઉપર તેમના વોઇસ અથવા ઇન્ટરનેટ જોડાણ સાથે ડિસ્કનેક્ટ થયા વગર જ તે જ ફોન લાઇન ઉપર કામ કરી શકે છે.
ડીએસએલ ઇન્ટરનેટ સેવા એ પ્રાથમિક રીતે ઘરોમાં અને નાના વેપારોમાં વાપરવામાં આવે છે. ઇન્ટરનેટ વાપરવા માટે ત્રણ પાયાના તત્વો છે જે તમારા કોમ્પ્યુટરમાં હોવા જરૂરી છે, મોડેમ, ઇન્ટરનેટ સેવા અને બ્રાઉઝર. મોડેમ એ સાધન છે કે જે કોમ્પ્યુટરને ડેટા મેળવવા અને ટ્રાન્સમિટ કરવા માટેની અનુમતિ આપે છે. આ એવું સાધન છે કે જે કોમ્પ્યુટરને ઇન્ટરનેટ સાથે જોડે છે. ઇન્ટરનેટ સેવા પૂરી પાડનાર અથવા ISP તે કંપની છે કે જે ઇન્ટરનેટનો વપરાશ પૂરો પાડે છે. બ્રાઉઝર તે સોફ્ટવેર છે કે જે ઇન્ટરનેટ ઉપર માહિતી શોધે છે, રજૂ કરે છે અને નેવિગેટ કરે છે. કેટલાક લોકપ્રિય બ્રાઉઝર છે ઇન્ટરનેટ એક્સપ્લોરર, મોઝિલા ફાયરફોક્સ, ગૂગલ ક્રોમ અને સફારી. તમે ઇન્ટરનેટ સાથે કેબલ્સ અને વાયરલેસ ટેકનોલોજી વાપરીને જોડાઈ શકો છો. કોમ્પ્યુટર કે જે વાયરલેસ ટેકનોલોજીને સપોર્ટ કરે છે તેમાં વાઇફાઈ હોય છે. વાઇફાઈ કાર્ડ તે કોમ્પ્યુટર અને નેટવર્કને વાયર વગર જ જોડવા માટે સક્ષમ બનાવે છે. કેટલાક મિત્રો પાસે તેમના મોબાઈલ ફોનમાં ઇન્ટરનેટ સુવિધા હોય છે. દીદી, મોબાઈલ ફોનમાં કેવી રીતે ઇન્ટરનેટ મેળવી શકાય છે? તમારા મોબાઈલ ફોન ઉપર ઇન્ટરનેટનો ઉપયોગ કરવા માટે તમારે આ બાબતોની જરૂર છે. મોબાઈલ ફોન કે જે ઇન્ટરનેટનો ઉપયોગ સપોર્ટ કરતું હોય. મોબાઈલ ફોન સેવા કે જે ડેટા ટ્રાન્સમિશનને સપોર્ટ કરતું હોય. તમારા મોબાઈલ સર્વિસ પ્રોવાઇડર પાસેથી ડેટા સેટિંગ સાથેનું ખાતું કે જેથી ફોન ઉપર ઇન્ટરનેટ વાપરી શકાય. 2G, 3G અને 4G નેટવર્ક દ્વારા ઇન્ટરનેટ વાપરવું. 2G, 3G અને 4G માં નેટવર્કનું જનરેશન, જી આગળ જેટલી મોટી સંખ્યા તેનો અર્થ એમ થાય છે કે તે વધુ માહિતી મોકલવા અને મેળવવાની શક્તિ ધરાવે છે અને તેથી વાયરલેસ નેટવર્કમાં વધુ ઊંચી કાર્યક્ષમતા મેળવી શકાય છે. 2G નેટવર્ક તે નેરો બેન્ડ ડિજિટલ નેટવર્ક્સ છે. સિગ્નલને ડિજિટલ ફોર્મેટમાં ટ્રાન્સમિટ કરવામાં આવે છે અને તેના લીધે કોલ્સની ગુણવત્તા નાટ્યાત્મક રીતે સુધરે છે અને ડેટા ટ્રાન્સમિશનની જટિલતાને ઘટાડે છે. 3G જનરેશનના મોબાઈલ નેટવર્ક્સ લોકપ્રિય બન્યા છે અને તેણે વપરાશકારોને ઇન્ટરનેટને મોબાઈલ અને ટેબ્લેટ્સ જેવા સાધનોમાં વાપરવો શક્ય બનાવ્યો છે. 3G નેટવર્ક ઉપર ડેટા ટ્રાન્સમિશનની ઝડપ 384 KBPS થી 2 MBPS સુધીની હોય છે. 3G નેટવર્કથી વધુ ડેટા ટ્રાન્સમિશન થાય છે અને તેથી નેટવર્ક વોઇસ તેમજ વિડીયો કોલિંગ, ફાઇલ ટ્રાન્સમિશન, ઇન્ટરનેટ સર્ફિંગ, ઓનલાઇન ટીવી, હાઈ ડેફિનેશન વિડીયો બતાવે છે, રમતો રમવાને અને બીજું ઘણું બધું શક્ય બનાવે છે. જેઓ હંમેશા ઇન્ટરનેટ સાથે જોડાઈ રહેવા માંગે છે તેમના માટે 3G એ શ્રેષ્ઠ વિકલ્પ છે. 4th જનરેશનના મોબાઈલ નેટવર્ક ઘણા બધા વેલ્યુ એડેડ લક્ષણો પૂરા પાડતું માનવામાં આવે છે. બધી જ 3G સુવિધાઓ ઉપરાંત ડેટા ટ્રાન્સમિશનની ઝડપ 100 MBPS થી 1 GBPSની વચ્ચે ચાલતી માનવામાં આવે છે. શું તમે મને હવે બતાવી શકો છો કે મોબાઈલ ફોનમાં ઇન્ટરનેટને કેવી રીતે સેટ કરી શકાય છે? ચોક્કસ રોહન, ચાલ મને તને બતાવવા દે કે કીપેડ મોબાઈલ ફોન તેમજ એન્ડ્રોઇડ ફોન બંનેમાં ઇન્ટરનેટને કેવી રીતે સેટ કરી શકાય છે. આ સ્ટેપ્સને કાળજીપૂર્વક અનુસરો. પહેલા મેનુને સિલેક્ટ કરો અને પછી ઇન્ટરનેટને. હવે હોમ પેજને ખોલવા માટે કાં તો હોમને સિલેક્ટ કરો અથવા હોમ સ્ક્રીનમાં 0 દબાવી રાખો. ત્યારબાદ વેબ એડ્રેસમાં જવા માટે ગો ટુ એડ્રેસને સિલેક્ટ કરો, એડ્રેસને એન્ટર કરો અને પછી ઓકેને સિલેક્ટ કરો અને ત્યાર પછી વેબને સર્ચ કરવા માટે સર્ચ ટર્મ્સને એન્ટર કરો અને સર્ચને સિલેક્ટ કરો. તમે સેવા સાથે જોડાઈ જાઓ ત્યારબાદ તમે તેના બ્રાઉઝિંગ પેજને શરૂ કરી શકો છો. તમારું વાઇફાઈ સેટિંગ જોવા માટે સેટિંગ્સમાં જાઓ. પહેલા સેટિંગ્સ અને કનેક્ટિવિટીને સિલેક્ટ કરો અને પછી વાઇફાઈને. તમે જે કનેક્શન સાથે જોડાવા માંગો છો તેને પસંદ કરો. જો જરૂરી છે તો પાસવર્ડને એન્ટર કરો. એન્ડ્રોઇડ આધારિત સ્માર્ટફોન અથવા ટેબ્લેટ ઉપર ઇન્ટરનેટ સેટ કરવું.
અને એન્ડ્રોઇડ ફોનને ઇન્ટરનેટ સાથે જોડવા માટેના પગલાઓ આ છે. પહેલા તમારા એન્ડ્રોઇડ સ્માર્ટફોન અથવા ટેબ્લેટના સેટિંગ મેનુને નેવિગેટ કરો. આને કોઈ પણ એન્ડ્રોઇડ સાધન ઉપર એપ્સ મેનુમાં સેટિંગ્સ આઇકોન દ્વારા કરી શકાય છે અને ઘણી વખત નોટિફિકેશન બાર મારફતે કરી શકાય છે. હવે સેટિંગ્સ મેનુમાં તમારે વાયરલેસ અને નેટવર્ક સેટિંગ્સને શોધવું પડે છે. મોટાભાગના સાધનોમાં મોર અથવા મોર સેટિંગ્સ બટન, જે કોઈ પણ ઉપલબ્ધ હોય તેને ક્લિક કરો. હવે એક વખત તમને વાયરલેસ અને નેટવર્ક સેટિંગ્સ મળી જાય, ત્યાર પછી તમે બે વિકલ્પો દ્વારા જોડાઈ શકો છો. મોબાઈલ ઇન્ટરનેટ, વાઇફાઈ. તમારા મોબાઈલ ફોન મારફતે ઇન્ટરનેટ સાથે જોડાવા માટે તમે નોટિફિકેશન બારને બંધ કરી દો અને મોબાઈલ ડેટા વિકલ્પને સિલેક્ટ કરો, અથવા તમે મોર સેટિંગ્સ વિકલ્પને વાયરલેસ અને નેટવર્ક વિકલ્પમાં પસંદ કરો. ત્યારબાદ મોબાઈલ નેટવર્ક્સ બટન ઉપર ક્લિક કરો. ત્યાં તમારે મોબાઈલ ડેટા ચેક બોક્સને ચકાસવું પડશે. એક વખત તેને ક્લિક કરી દેવામાં આવે, ત્યાર પછી તમારો ફોન મોબાઈલ ઇન્ટરનેટ મેળવવાનું શરૂ કરશે. એન્ડ્રોઇડ ફોનમાં વાઇફાઈ સેવાઓ પણ હોય છે. દીદી, વ્યક્તિ વાઇફાઈ સેવાઓ સાથે કેવી રીતે જોડાઈ શકે છે? ખૂબ જ સરળ. ચાલો મને તમને બતાવવા દો કે તમે કેવી રીતે વાઇફાઈ સેવાઓ સાથે જોડાઈ શકો છો. પહેલા નોટિફિકેશન મેનુમાં વાઇફાઈને ક્લિક કરવા દ્વારા તમારો વાઇફાઈ વિકલ્પ ચાલુ કરો. હવે તમને ઉપલબ્ધ ઇન્ટરનેટ નેટવર્ક્સની યાદી જોવા મળશે. જો તમે વાઇફાઈ નેટવર્કને પહેલેથી જ સેવ કરેલું છે તો પછી તે આપોઆપ જ જોડાશે, નહીતર તમારે વાઇફાઈ નેટવર્કને પસંદ કરવું પડશે કે જેની સાથે તમે જોડાવા માંગો છો. જો પાસવર્ડ જરૂરી છે તો પાસવર્ડને એન્ટર કરો અને કનેક્ટ ક્લિક કરો. મોબાઈલ બ્રોડબેન્ડ ટેકનોલોજીને વાયરલેસ વાઇડ એરિયા નેટવર્ક ટેકનોલોજી પણ કહેવામાં આવે છે, કે જે મોબાઈલ ઇન્ટરનેટ કનેક્ટિવિટી પૂરી પાડે છે. મોબાઈલ બ્રોડબેન્ડ વાપરવા માટે તમારે ડેટા કાર્ડ અને મોબાઈલ બ્રોડબેન્ડ પ્રોવાઇડર સહિત ડેટા પ્લાનની જરૂર છે. તમને તમારું સાધન અને ડેટા પ્લાન મળી જાય, ત્યાર પછી ચોકસાઈથી રાખો કે તમે તમારું સબસ્ક્રાઇબર આઇડેન્ટિટી મોડ્યુલ સિમ અને સિમ માટે મોબાઈલ બ્રોડબેન્ડ સેવા સક્રિય કરો. તમારો મોબાઈલ ઓપરેટર અથવા સાધન રિટેલર તમને આ કરવા માટે માહિતી આપશે. બ્રોડબેન્ડ જોડાણને પહેલી જ વખત સેટઅપ કરવા માટે નીચેના પગલાઓને અનુસરો. નોટિફિકેશન વિસ્તારમાં નેટવર્ક આઇકોનને ક્લિક કરવા દ્વારા કનેક્ટ ટુ અ નેટવર્કને ખોલો. તમારા મોબાઈલ બ્રોડબેન્ડ નેટવર્કને રાઇટ ક્લિક કરો અને પછી કનેક્ટને ક્લિક કરો. જો ખુલે છે તો જે પોઈન્ટ વાપરવાનો છે તેનું નામ અથવા વાપરવાની સ્ટ્રીંગ, યુઝર નેમ અને પાસવર્ડને ટાઈપ કરો. તમે જે ઓટો કનેક્ટ સેટિંગ્સને દબાવવા માંગો છો તેને બદલી નાખો અને પછી કન્ટિન્યુને ક્લિક કરો. બ્રોડબેન્ડ વાપરીને ઇન્ટરનેટ સાથે જોડાવવું. નોટિફિકેશન વિસ્તારમાં નેટવર્ક આઇકોનને ક્લિક કરવા દ્વારા કનેક્ટ ટુ અ નેટવર્કને ખોલો. તમારા મોબાઈલ બ્રોડબેન્ડ નેટવર્કના નામને ક્લિક કરો અને પછી કનેક્ટને ક્લિક કરો. જો જરૂરી છે તો તમારી મોબાઈલ બ્રોડબેન્ડ પિન ટાઈપ કરો અને પછી એન્ટર દબાવો. બ્રોડબેન્ડ ઇન્ટરનેટ કનેક્શનને ડિસ્કનેક્ટ કરવા માટે આ પગલાઓને અનુસરો. નોટિફિકેશન વિસ્તારમાં નેટવર્ક આઇકોનને ક્લિક કરવા દ્વારા કનેક્ટ ટુ અ નેટવર્કને ખોલો. તમારા મોબાઈલ બ્રોડબેન્ડ નેટવર્કના નામને ક્લિક કરો અને પછી ડિસ્કનેક્ટ ક્લિક કરો. મેં એવું સાંભળ્યું છે કે વ્યક્તિ સ્માર્ટફોનને લેપટોપ સાથે જોડી શકે છે. દીદી, શું આ સાચું છે? હા, ચોક્કસ રોહન, તમે સ્માર્ટફોનને લેપટોપ સાથે જોડી શકો છો. સ્માર્ટફોન અથવા ટેબ્લેટને અસરકારક રીતે જોડવા અથવા ચાલુ કરવા માટે તમારા સ્માર્ટફોનને વાઇફાઈ હોટસ્પોટમાં ચાલુ કરો, કે જેને તમારું લેપટોપ વાપરી શકે છે. એન્ડ્રોઇડ ફોન અથવા ટેબ્લેટને લેપટોપ સાથે જોડવા માટે આ પગલાઓને અનુસરો. પહેલા વાયરલેસ અને નેટવર્ક સેટિંગ્સ મેનુને નેવિગેટ કરો. વાયરલેસ હોટસ્પોટ બનાવવા માટે એપ્સ મેનુમાં કેટલાક ફોનમાં એપ હોય છે. હવે ટીધરિંગ અને પોર્ટેબલ હોટસ્પોટ અથવા તેવા જ વિકલ્પ ઉપર ક્લિક કરો. ત્યારબાદ પોર્ટેબલ વાઇફાઈ હોટસ્પોટ અથવા તેવું જ ચાલુ કરો અને નેટવર્ક નામને અને અથવા પાસવર્ડને સેટ કરો.
ત્યારબાદ તમારા લેપટોપ ઉપર ઉપલબ્ધ વાયરલેસ નેટવર્ક્સ કે જે નીચે જમણા ખૂણે આવેલા છે તે દ્વારા જોડાઓ. ઇન્ટરનેટ વિશે શીખવું શું રસપ્રદ ન હતું? ચાલો હવે આપણે આ પ્રવૃત્તિમાં ભાગ લઈએ. આપણે ઇન્ટરનેટ ઉપર કશું સર્ચ કરી રહ્યા છીએ ત્યારે હાઇપરલિંક પહેલા આપણે શા માટે www ટાઈપ કરવાની જરૂર છે તે દીદી તમે જાણો છો? www નો અર્થ છે વર્લ્ડ વાઇડ વેબ. વર્લ્ડ વાઇડ વેબ, મેં તેના વિશે ઘણું સાંભળ્યું છે. શું તમે મને તેના વિશે વધુ કહી શકો છો? ચોક્કસ રોહન, ચાલો મને તમને કહેવા દો કે વર્લ્ડ વાઇડ વેબ શું છે. www નો અર્થ છે વર્લ્ડ વાઇડ વેબ. વર્લ્ડ વાઇડ વેબ અથવા વેબ તે ઇન્ટરનેટનો સબસેટ છે અને તેનો સમાનાર્થી નથી. વેબમાં પેજીસ આવેલા હોય છે કે જેને વેબ બ્રાઉઝર વાપરીને વાપરી શકાય છે. ટેલનેટ, FTP, ઇન્ટરનેટ ગેમિંગ, ઇન્ટરનેટ રિલે ચેટ, IRC અને ઈમેલ બધા જ ઇન્ટરનેટના ભાગો છે, પરંતુ વર્લ્ડ વાઇડ વેબના ભાગ નથી. હાયપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ વેબ પેજીસને તમારા કોમ્પ્યુટર ઉપર ટ્રાન્સફર કરવા માટેની પદ્ધતિ છે. હાયપર ટેક્સ્ટ શબ્દ અથવા ફ્રેઝમાં અન્ય વેબસાઇટની લિંક સામેલ હોય છે. વર્લ્ડ વાઇડ વેબના ઘટકો છે વેબ સર્વર, વેબ બ્રાઉઝર, વેબ પેજ, વેબસાઇટ, વેબ એડ્રેસ. વેબ સર્વર એ એવી સિસ્ટમ છે કે જે ઘટક અથવા સેવાઓને ઇન્ટરનેટ વાપરનાર માટે બંધ કરે છે. વેબ સર્વર એ કોમ્પ્યુટર્સ છે કે જે વેબ પેજીસને ડિલિવર કરે છે. દરેક વેબ સર્વરને IP એડ્રેસ અને એ ડોમેન નામ હોય છે. દાખલા તરીકે URL http://www.google.com/index.html ને તમારા બ્રાઉઝરમાં એન્ટર કરો છો તો તે વેબ સર્વરને વિનંતી મોકલે છે કે જેનું નામ google.com છે. સર્વર ત્યારબાદ પેજ નામ dindex.html શોધે છે અને તમારા બ્રાઉઝરને મોકલે છે. વેબ બ્રાઉઝર, વેબ બ્રાઉઝર તે સોફ્ટવેર એપ્લિકેશન છે જેને વર્લ્ડ વાઇડ વેબ ઉપર વિગતોને દર્શાવવા, શોધવા અને બતાવવા માટે વાપરવામાં આવે છે, જેમાં સામેલ છે ઇમેજીસ, વિડીયો અને અન્ય ફાઇલ્સ. સર્વર મોડલ તરીકે બ્રાઉઝર એ ક્લાયન્ટને કે જે કોમ્પ્યુટર ઉપર ચાલે છે કે જે વેબ સર્વરનો સંપર્ક કરે છે અને માહિતી માટે વિનંતી કરે છે. વેબ સર્વર માહિતીને વેબ બ્રાઉઝરમાં પાછી મોકલે છે જે કોમ્પ્યુટર અથવા અન્ય ઇન્ટરનેટ સુસજ્જ સાધન ઉપર પરિણામને ડિસ્પ્લે કરે છે. વેબ પેજ, વેબ પેજીસ વર્લ્ડ વાઇડ વેબને શક્ય બનાવે છે. આ ડોક્યુમેન્ટ્સને HTML અથવા હાયપર ટેક્સ્ટ માર્ક ભાષામાં લખવામાં આવે છે અને તમારા વેબ બ્રાઉઝર દ્વારા ભાષાંતરિત કરવામાં આવે છે. વેબ પેજીસ કાં તો સ્ટેટિક અથવા ડાયનેમિક હોય છે. સ્ટેટિક પેજીસ દરેક વખતે ક્યારેક તેમને બતાવાય ત્યારે તે જ વિગત દર્શાવે છે. ડાયનેમિક પેજીસ પાસે વિગત હોય છે કે જે દરેક વખતે તેઓને વાપરવામાં આવે છે ત્યારે તેને બદલી શકાય છે. આ પેજીસને સ્ક્રિપ્ટિંગ ભાષાઓમાં ખાસ રીતે લખવામાં આવે છે, જેમ કે PHP, પર્લ, ASP અથવા JSP. વેબસાઇટ, વેબસાઇટ એ વર્લ્ડ વાઇડ વેબ ઉપર જોડાયેલું પેજીસનું જૂથ છે. તેઓ સામાન્યપણે એક જ ટોપિક અથવા ઘણા બધા ઘનિષ્ઠ સંબંધિત મુદ્દાઓને સમર્પિત હોય છે. તમે જ્યારે વેબસાઇટ્સ વાપરો ત્યારે જે પહેલું વેબ પેજ દેખાય છે તેને હોમ પેજ કહેવામાં આવે છે. વેબ એડ્રેસ, વેબ એડ્રેસ એ એડ્રેસ સ્ટ્રીંગ છે જેમાં SS પ્રોટોકોલ, ડોમેન નામ અને ફાઇલ પાથ સામેલ હોય છે. તે સામાન્યપણે વેબ પેજના સરનામા, ઇમેલ અથવા ઇન્ટરનેટ ઉપર અન્ય દસ્તાવેજને સ્પષ્ટ કરવા માટે વાપરવામાં આવે છે. વેબ બ્રાઉઝર, વેબ બ્રાઉઝર તે એપ્લિકેશન પ્રોગ્રામ છે કે જે વર્લ્ડ વાઇડ વેબ ઉપર માહિતીનો ઉપયોગ કરે છે. વેબ બ્રાઉઝર દ્વારા આપવામાં આવતા સામાન્ય લક્ષણોમાં સામેલ છે ડાઉનલોડ, બુકમાર્ક્સ તેમજ પાસવર્ડ વ્યવસ્થાપન. તેઓ સ્પેલ ચેક, સર્ચ એન્જિન, ટૂલ બાર્સ, ટેબ બ્રાઉઝિંગ, એડવર્ટાઇઝમેન્ટ ફિલ્ટરિંગ અને HTML SS કી, પોપઅપ અને બ્લોકિંગ પ્રદાન કરે છે. હવે ચાલો આપણે વિવિધ પ્રકારના વેબ બ્રાઉઝર્સ વિશે શીખીએ.
વિવિધ પ્રકારના વેબ બ્રાઉઝર્સ છે, ઇન્ટરનેટ એક્સપ્લોરર, ફાયરફોક્સ, ઓપેરા, સફારી. ઇન્ટરનેટ એક્સપ્લોરર. ઇન્ટરનેટ એક્સપ્લોરરને માઇક્રોસોફ્ટ દ્વારા વિકસાવવામાં આવ્યું છે અને 1995માં સપોર્ટિવ પેકેજ તરીકે માઇક્રોસોફ્ટ વિન્ડોઝ લાઇન ઓફ ઓપરેટિંગ સિસ્ટમમાં દાખલ કરવામાં આવ્યું છે. આ દુનિયામાં સૌથી સામાન્યપણે વપરાતું બ્રાઉઝર છે. આ બ્રાઉઝર એ સરળ ઓનલાઇન નેવિગેશન તેમજ ત્વરિત સર્ચ ક્વેરી અને ડાયનેમિક સિક્યોરિટી ટેકનોલોજી માટે ખૂબ જ સરસ છે. ફાયરફોક્સ. ફાયરફોક્સ તે બ્રાઉઝર છે કે જે મોઝિલામાંથી વિકસાવાયું છે અને ઇન્ટરનેટ ઉપર બીજા નંબરનું લોકપ્રિય બ્રાઉઝર છે. દીદી, તમે તમારા કમ્પ્યુટર ઉપર ફાયરફોક્સ વાપરી રહ્યા છો? હા, એ તે જ છે કે જે હું મારા કોમ્પ્યુટર ઉપર વાપરી રહી છું. ક્રોમ. ગૂગલ ક્રોમ તે એવું વેબ બ્રાઉઝર છે કે જેને ગૂગલ દ્વારા વિકસાવવામાં આવ્યું છે. તેમાં જોડાયેલ છે સોફિસ્ટિકેટેડ ટેકનોલોજી સાથે એ મિનિમલ ડિઝાઇન કે જેથી વેબને ઝડપી, સલામત અને સરળ બનાવી શકાય છે. ઓપેરા. ઓપેરા તે એવું બ્રાઉઝર છે કે જેને ઓપેરા સોફ્ટવેર દ્વારા 1996માં વિકસાવવામાં આવ્યું હતું. તે ઝડપી અને યુઝર ફ્રેન્ડલી છે કે જેમાં કીબોર્ડ ઇન્ટરફેસ, મલ્ટીપલ વિન્ડોઝ, ઝૂમ ફંક્શન અને ઘણું બધું આવેલું છે. આ બ્રાઉઝર જાવામાં અને નોન જાવા આવૃત્તિમાં પણ ઉપલબ્ધ છે. નવા આગંતુકો માટે, ઇન્ટરનેટ માટે આ એક આદર્શ બ્રાઉઝર છે. સફારી. સફારી તે વેબ બ્રાઉઝર છે કે જેને એપલ ઇંક દ્વારા વિકસાવવામાં આવ્યું છે અને મેક ઓએસ એક્સમાં સામેલ છે. તેને જાન્યુઆરી 2003માં પબ્લિક બીટા તરીકે સૌપ્રથમ મુક્ત કરવામાં આવ્યું હતું. આ બ્રાઉઝર બધી જ આધુનિક ટેકનોલોજીઓ જેવી કે એક્સ HTML, CSS2 વગેરેને સપોર્ટ કરે છે. દીદી, હવે તમે મને બતાવો કે વેબ બ્રાઉઝર કેવી રીતે ખોલવું? ઓકે રોહન, બ્રાઉઝર ખોલવા માટે આ પગલાઓને અનુસરો. સ્ટાર્ટ બટનને ક્લિક કરો. ઓલ પ્રોગ્રામ્સ ઉપર જાઓ અને કોઈ પણ વેબ બ્રાઉઝરને ક્લિક કરો. બ્રાઉઝિંગ વિન્ડો દેખાશે. સામાન્યપણે વેબ બ્રાઉઝરને નીચે પ્રમાણે વિભાજિત કરવામાં આવ્યું છે. ટાઇટલ બાર વેબ પેજનું નામ અને વેબ બ્રાઉઝરને પ્રદર્શિત કરે છે. તેમાં સામેલ છે 3 વિન્ડો બટન્સ, મિનિમાઇઝ, રિસ્ટોર ડાઉન અથવા મેક્સિમાઇઝ અને ક્લોઝ. જે વેબસાઇટને તમે બ્રાઉઝ કરવા માંગો છો તેના નામને અથવા URLને એડ્રેસ બારમાં ટાઈપ કરો. તેમાં સામેલ છે ગો અથવા રિફ્રેશ અને સ્ટોપ બટન્સ. ગો બટન તમને વેબ પેજ અથવા વેબસાઇટને લોડ કરવામાં મદદ કરે છે. રિફ્રેશ બટન તમને વેબ પેજને રીલોડ કરવામાં અને સ્ટોપ બટન એક્સપ્લોરર દ્વારા કોઈ પણ ચાલુ કામગીરીને બંધ કરવા માટે હોય છે. એડ્રેસ બારની ડાબી બાજુએ બેક અને ફોરવર્ડ બટન્સ હોય છે. આ બટન્સ પાછલા અને હવે પછીના વેબસાઇટના બટન કે જેને હમણાં જ ખોલવામાં આવેલ તેમાં નેવિગેટ કરે છે. મેનુ બારમાં સામેલ છે ઘણા મેનુ વિકલ્પો જેવા કે ફાઇલ, એડિટ, વ્યૂ, ફેવરિટ્સ, ટૂલ્સ અને હેલ્પ. વેબ પેજ એરિયા તે એવો એરિયા છે કે જ્યાં વેબસાઇટ અથવા વેબ પેજ ડિસ્પ્લે કરવામાં આવે છે. સ્ટેટસ બાર વેબસાઇટ અથવા વેબ પેજના સ્ટેટસ અથવા પ્રગતિને વેઇટિંગ, લોડિંગ અથવા ડન તરીકે પૂરી પાડે છે. સર્ચ એન્જિન્સ. સર્ચ એન્જિન તે વેબસાઇટ્સ છે કે જેનો હેતુ વેબસાઇટ શોધવાનો છે કે જેમાં સામેલ છે માહિતી કે જેને યુઝર શોધી રહ્યા છે, પરંતુ તે વેબસાઇટનું ચોક્કસ સરનામું ખબર નથી. કેટલાક સામાન્યપણે વપરાતા સર્ચ એન્જિન્સ છે ગૂગલ, યાહુ અને MSN. ગૂગલ એ સૌથી લોકપ્રિય સર્ચ એન્જિન છે. વેબને સર્ચ કરવા માટે સર્ચ એન્જિન ઇલેક્ટ્રોનિક સાધનો વાપરે છે જેને રોબોટ્સ અથવા સ્પાઈડર્સ કહે છે. તેઓ ઇન્ટરનેટની આસપાસ દોડે છે, www સહિત, કે જેથી પૂછવામાં આવેલ માહિતીને શોધી શકાય. મલ્ટી અથવા મેટા સર્ચ એન્જિન તમારા કીવર્ડને શોધવા માટે એકથી વધુ સર્ચ એન્જિનને કામે લગાડે છે. ગૂગલ અને બિંગ સર્ચ એન્જિનના ઉદાહરણો છે. ડિરેક્ટરી તે વેબસાઇટની ડિરેક્ટરીને વાપરે છે કે જેને તેમાં સામેલ માહિતી મુજબ મેન્યુઅલી ચકાસી શકાય છે અને વર્ગીકૃત કરી શકાય છે.
યાહૂ તે સર્ચ એન્જિન ડિરેક્ટરીનું ઉદાહરણ છે. સર્ચ એન્જિન્સ તે સાધનો છે કે જેમને ઇન્ટરનેટ ઉપર માહિતી શોધવા માટે વાપરવામાં આવે છે. સર્ચ એન્જિન્સ વેબ પેજીસ જેવા જ છે અને વેબ બ્રાઉઝર વાપરીને ખોલવામાં આવે છે. સામાન્યપણે સર્ચ તે શબ્દ અથવા શબ્દોના સમૂહ અથવા વિષયો આધારિત હોય છે. આ શબ્દો અથવા શબ્દ સમૂહો ચાવીરૂપ શબ્દો તરીકે જાણીતા છે. સર્ચ રિઝલ્ટમાં વેબ પેજીસ, ઇમેજીસ, માહિતી અને ફાઇલોનો અન્ય પ્રકાર આવેલો છે. આ સર્ચ એન્જિન્સ છે. દીદી, ઇન્ટરનેટ ઉપર કશું પણ સર્ચ કરવા માટે આપણે સર્ચ એન્જિન્સને કેવી રીતે વાપરી શકીએ છીએ? માત્ર આ પગલાઓને અનુસરો. ગૂગલ વાપરીને સર્ચ કરો, કે જે સૌથી લોકપ્રિય સર્ચ એન્જિન છે. પહેલા વેબ બ્રાઉઝરને શરૂ કરો, ત્યારબાદ એડ્રેસ અથવા લોકેશન બાર ઉપર https://www.google.co.in/ ટાઈપ કરો. ધારો કે તમે સ્કૂલ્સ ઇન રૂરલ ઇન્ડિયા સંબંધિત થોડી માહિતી ઈચ્છો છો, તો બતાવ્યા મુજબના કીવર્ડ્સને ટાઈપ કરો. હવે સર્ચ શરૂ કરવા માટે સર્ચ બટનને ક્લિક કરો અથવા તમારા કીબોર્ડ ઉપર એન્ટર કી દબાવો. લિંક્સની યાદીને જુઓ કે જેને પરિણામ અનુસાર બતાવાય છે. દરેક વેબસાઇટ માટે ટૂંકું વર્ણન દેખાશે. સૌથી સંબંધિત લિંક ઉપર ક્લિક કરો. જો તમે કોઈ પણ વિષય ઉપર માહિતી શોધવા ઈચ્છો છો, તો સર્ચ એન્જિનના હોમ પેજ ઉપર જવા માટે બેક બટનને ક્લિક કરો. હવે તમે જે માહિતી શોધવા માંગો છો તેના વિશેના કીવર્ડ્સને ટાઈપ કરો. હવે પછી સર્ચ બટન ઉપર ક્લિક કરો. વિવિધ વેબસાઇટ લિંક્સ દેખાશે. સંબંધિત લિંકને પસંદ કરો અને જરૂરી માહિતીને વાંચો. જો તમને કોઈ પણ લિંક રસપ્રદ લાગે અને તે પેજની ફરીથી મુલાકાત લેવા માંગો છો, તો તમે તે પેજને બુકમાર્ક કરી શકો છો. ત્યારબાદ બહાર નીકળવા માટે બ્રાઉઝિંગ વિન્ડોના જમણા ખૂણે ક્લોઝ બટન ઉપર ક્લિક કરો. હવે રોહન, હું ઈચ્છું છું કે તમે આ સર્ચ એન્જિનને તમારી જાતે જ વાપરવાનો પ્રયત્ન કરો. ચોક્કસ, માત્ર મને જણાવો કે શેનો સર્ચ કરવાનો છે. ઓકે, ગૂગલ વાપરીને સર્ચ કોમ્પ્યુટર લિટરસી ઇન રૂરલ ઇન્ડિયા. સોપાન એક, વેબ બ્રાઉઝર ઓપન કરો. સોપાન બે, એડ્રેસ બારમાં www.google.com ટાઈપ કરો. સોપાન ત્રણ, સર્ચ બોક્સમાં કમ્પ્યુટર લિટરસી ઇન રૂરલ ઇન્ડિયા ટાઈપ કરો. સોપાન ચાર, ગૂગલ સર્ચ પર ક્લિક કરો. સોપાન પાંચ, કમ્પ્યુટર લિટરસી ઇન રૂરલ ઇન્ડિયા વિષયને લાગતા વિવિધ પરિણામો દેખાશે. હવે તું ઇન્ટરનેટ વિશે ઘણું જ જાણે છે. ચાલો આપણે આ પ્રવૃત્તિમાં ભાગ લઈએ.